Vedo poco se. Io. Già, avete già dato un messico. Avete visto il gesto. Guys, hey guys, welcome back to our channel Purva Prachi and I am so tame bada. I hope you are feeling fine. So, who chu par Purva na jaldi se paar tujhe khabar nahi padi. Mummy, Purva ne thodu you know pelu chhe. So, kya mummy su kahe Purva ne? Ha, gada ma tonsils hai to ave boli nahi shake. Wow! They were sorry. Ame to bahut khush chhe. Purva ne dekhadi de zara. Hi Purva. Bol to kai. વરસાદ પડે ને પછી એક બે દિવસ માં તાપ નીકળી જાય. એના એ દિવસે ને? ના ના ના, એના બીજા દિવસે. સો ગાઈઝ, ચલો સ્ટે ટ્યુન. તમને ખબર છે કે મને સવાર સવારમાં બોલવું નહીં ગમતું. પૂર્વાએ વ્લોગ ના ચાલુ કર્યો કારણ કે એને ગળામાં પ્રોબ્લેમ હતી, એટલે મારે કરવો પડ્યો. સો ચલો, સ્કૂલથી આવીને પછી મળીએ ને જોઈએ કે આજનો દિવસ કેવો જાય છે. સો ગાઈઝ, વી આર એટ હોમ. અમે ઘરે આવી ગયા છે. અને ગાઈઝ, તમે વિચારતા હશો કે આ ખટ 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 સેનો અવાજ આવે છે, તો મિની પંખો અમે ચાલુ કર્યો છે કારણ કે ઉપર યુ નો કામકાજ થાય છે. એટલે પંખો નથી ચાલુ કરવાનો, તો દેટ ઇઝ ધ રીઝન. અને ગાઈઝ, અત્યારે હવે અમે લોકો ફાઇનલી જમવા બેસી ગયા છે. આઈન કપડા વપડા બદલ્યા નથી કારણ કે બહુ જ ભૂખ લાગી છે. અને ભાખરી છે, ચોળીનું શાક છે ને કર્ડ રાઈસ છે. અને કર્ડ રાઈસ એટલે કારણ કે ઈચ્છા હતી અમારી. યા ઈચ્છા, યુ નો ગાઈઝ. યા, અને હું ખાવાની છું સ્પ્રાઉટ્સ. યા, અને થોડા કર્ડ રાઈસ. અને દેટ્સ ઇટ. અને 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 કંઈ નહીં, બસ. યા. અને ગાઈઝ, મારો નાખ જો. સો ધીસ ઇઝ અવર ડે. અને ગાઈઝ, આજનો દિવસ ઠીક ઠીક ગયો. આજે ક્લાસમાં મારો તો નોર્મલ હતો, કંઈ કમ હાઈ બી મજા નહીં. મને તો ના મજા આવી. આજનો દિવસ મસ્તી બી ના થઈ અને એકદમ લો બી ના ગયો, લાઈક મિક્સ. મમ્મી આજે મસ્ત આવે છે. મમ્મી સ્કૂલ થી. હા, મમ્મી મને સ્પ્રાઉટ્સ આપી દીધા છે. ઓર બી લાઈક ના, એટલી બધી મહેનત નહીં કરવી આપણે. ચોળી જેવી સિંગો આવે એની અંદર પાછા મગ નીકળે. હું ગામડા જ કે હું ગામડાની કે ખેતી, એટલે એકચ્યુઅલી ગામડાની છું પણ મેં ખેતી વેતી કરેલી નથી, પણ મને એવી ખબર પડે છે કે આપણે સ્પ્રાઉટ ને ઉગાઈએ તો થાય. કારણ કે અમે જયારે વ્રત ને ગોરો કરતા ને ત્યારે અમે શું કેવાય એક કુડલમાં કરતા હતા, ઉગાવતા હતા. અને હવે અમે જમવા બેસી ગયા છે બીકોઝ મને બહુ જ ભૂખ લાગી છે. સો ગાઈઝ, સ્ટે ટ્યુન, હમણાં જમીને મળીએ. સો ગાઈઝ, પંખો ક્લીન થઈ રહ્યો છે. બે મહિના માંડ બે મહિના થયા છે. તો મેં વિચાર્યું પંખો પણ ખોલાવીને ચેક કરાવી લઉં જેથી કરીને ઇન ફ્યુચર કોઈ પ્રોબ્લેમ ના પડે. રાઈટ. એટલે સવારે આજે 8 વાગ્યાથી કામની પાછળ જ છીએ. ઓહો, 8 વાગ્યાનો ચાલે છે બધું કામ? ઓ ભાઈ ભાઈ ભાઈ, અમે તો સ્કૂલ હતા. આડી ચક 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 ના હોય એટલે મજા આવે. કેમિકલ નો એક આટો વાગી ગયો છે, ટ્રીટમેન્ટ થઈ ગયું છે. હવે શું કહે, પાણી નો હાથ મારશે? પાણી? ના 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 ના, તો જે આપડા હાર્ડવેર વાળા ખરા ને, એમણે એવું કીધું કે 5 વર્ષ તો તમારે એક પાણી નું ટીપું નહીં આવે, એક લેયર બની જાય પ્લાસ્ટિક ની. કપડા નથી ચેન્જ કરતા કારણ કે ગાઈઝ, અમે આઈને સીધું જમવા બેસી ગયા હતા. લાગે લાગે તો હવે અમે કપડા બદલશું. લેટ્સ ગો. સો ગાઈઝ, અમારા ઘરે રીવા આવી છે. હાય રીવા. મને ના સંભળાયો, મને ના સંભળાયો. હાય, શું કરે છે તું?
બાબુ. ઓ બાબુ કેમ આય? જો ફુવા કઈ પૂછે છે જા. કેમ આય? કોને બોલો ભાઈ તું? કોને? આ વાલો જા. ફુવા શું પૂછે છે? શું પૂછે છે ફુવા? કહો તો. મિની બ્લોગ જોવા લાગી ગઈસ. ફુવા મિની બ્લોગ અપલોડ કરતા હતા તો જોવે છે ક્યાંથી અવાજ આવે છે પ્રાચી દીદીનો. અને પ્રાચી દીદી બાય ધ વે અત્યારે સૂતા હતા. ઓ રીવા બેન, ઓ રીવા અહીંયા મિસ યુ, મિસ યુ બાબુ. ઓ મિસ યુ ટુ ગાઈઝ. આનું મિસ યુ એટલું મસ્ત છે ને બાબુ. યુ યુ આઈ લવ યુ 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 ગાઈઝ. એવું છે આનું. જો આ ઊભી એ જો એકદમ યો યો ડોન સ્ટાઈલ હે ડોન. યો યો ચાલવાનું કેમનું? ચાલવાનું કેમનું ગાઈઝ? મેં કાલે એને ચાલવાનું શીખવાડ્યું. જો ખાલી ચાલતો ચાલતો કેમનું ચાલવાનું? યો 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 જો જો આવી રીતે ચાલવાનું મેં શીખવાડ્યું. નહીં ચાલવાનું? કેવી રીતે ચાલવાનું અસલીમાં? કેવી રીતે ચાલવાનું? યે ઓકે ઓકે ડન ડન ડન. તાલી આપો. યે બોય થેન્ક યુ ગાઈઝ. અહીંયા રીવા કેળાની વેફર ખાય છે ને એને કેળાની વેફર બહુ આવે છે. શું થયું બાબુ? ઓકે ઓકે બાબુ તું શું ખાય છે? મને ના સંભળાયું. હા શું જોતા જોતા ખાય છે તું? ટીવીમાં શું જોવે છે? ચત્તા ભીમ. જોરથી બોલ. સો ગાઈઝ અહીંયા છોટા ભીમ ચાલે છે અને અમે કેળાની વેફર ખાઈએ છીએ. બાબુ પલોઠી વાળી દો. ચલો પલોઠી વાળો ગાઈઝ. એને આપણે જે કહીએ ને એ કરે. જો કેટલી ડાય છે આમ પલોઠી વાળ આમ પલોઠી. ડન ઓકે બાબુ. ઓકે કેમનું કરવાનું? થેન્ક યુ થેન્ક યુ. સો ત્યાં એના બધા બાબુ પડ્યા છે. અહીંયા રીવા છે હમણાં છે ને કાજુ દ્રાક્ષને બધું ખાતી હતી અને હવે અત્યારે કેળાની વેફર ખાય છે. રીવા બાબુ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હમણાં પ્રાચી હું એને થોડી વારમાં ઉઠાડીશ કારણ કે થોડી એનો નેપ લેવાની જરૂર હતી. નિકર પછી બધું ઢૂન 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 પછી એને માથું બહુ દુખવા લાગે છે. દેટ ઇઝ ધ રીઝન. સો ગાઈઝ સ્ટે ટ્યુન હમણાં મળીએ. સો ગાઈઝ રીવા ક્યાંની ઘરે ગતિ રહી હતી અને ગાઈઝ અત્યારે પડી રહ્યો છે વરસાદ. બંધ થઈ ગયો. હમણાં પડતો હતો ને અને હું નહીં બોલી શકતી પણ હું ટ્રાય કરું છું બોલવાનું કારણ કે મને ટોન્સિલ્સ થઈ ગયા. અને ગાઈઝ હું લાઈન બેઠી છું સ્કેચબુક પર એક વસ્તુ ડ્રો નહીં કરી હજી સુધી. તો ગાઈઝ અત્યારે હું ડિનર બનાવવા જઈ રહી છું. મારો હેલ્ધી ડિનર. ગાઈઝ આ ડિનર જ્યારે બનાવે ત્યારે એનાથી વધારે તો હું એક્સાઇટેડ હું કારણ કે આઈ એમ જસ્ટ લાઈક વાવ એ શું બનાવશે એ વિચારીને જ ગાડી થઈ રહ્યો છું. મુખ પરવાય ગાઈઝ ઇટ્સ માઇન. પૂર્વ બનાવવા જવાની છે પનીર. સમ વેજીસ છે એને મેરિનેટ કર્યા હતા અને પનીર છે જે એને થોડું મેરિનેટ કર્યું હતું પણ સેનાથી આઈડો નો. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન પછી મળીએ કારણ કે પૂર્વા મૂંગી થઈ ગઈ છે થોડે વાર માટે. ઓ એમ જી માય લોર્ડ. સો ગાઈઝ હિયર ઇટ ઇઝ. અહીંયા મેં બે ટાઈપના પનીર કર્યા છે. એક છે નોર્મલ તંદૂરી સ્ટાઈલ અને એક છે બાર્બીક્યુ એન્ડ મસ્ટર્ડ વાળું. અને આ છે બેબી કોર્ન્સ એન્ડ કેપ્સિકમ એન્ડ અનિયન્સ સોતે કર્યા છે એ બી બાર્બીક્યુ એન્ડ મસ્ટર્ડમાં. અને અહીંયા છે મશરૂમ્સ બાર્બીક્યુ એન્ડ મસ્ટર્ડમાં એન્ડ સોલ્ટ. બધામાં સોલ્ટ છે. હા ગાઈઝ કોમન છે. ચલ ખા. So I'll try first paneer. Oh my god, kata pok. Oh my god. I know main wo pehla kar di le khandu thai gayo hase but chalo guys kaan ke varsha dar se to maza aavse na hove start thai gayo chhod tak paacho. How's it? How's it? It is yummy cha guys. Maza aaye. મજા આવી ગઈ. બાબી કે મસ્ટર્ડ યમ છે. આખા આખા કબા. હા હાઉ ઇઝ ઇટ આખા આમાં થોડું ધકડ ધકડ થાય ને મશરૂમ. ચલ ચલ ચલ
અત્યારે જસ્ટ બનાવ્યું છે. આ મોઢામાં પાણી આવે છે ગાઈસ. મશરૂમ ઇઝ બેસ્ટ. મારે ખાવું જ પડશે. સો સ્ટે ટ્યુન, ખાઈને મળીએ પંચા ઠોકિયા. સો ગાઈસ, એઝ યુ ઓલ નો નાઉ, હવે આ વ્યક્તિને આવે છે ઊંઘ. આ વ્યક્તિ હવે સુઈ જશે. એટલે એઝ યુઝ્યુઅલ આ બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમે કેમ છો. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.